स्वागत है आपनुं। शुरुआत करीशुं टॉप न्यूज़नी अने सौथी पहेला वात करीशुं महत्वना समाचारनी। रशिया अने युक्रेन वच्चे जे तणावनी स्थिति छे, युद्धनी जाहेरात रशिया द्वारा करवामां आवी छे अने एक साथे 11 जेटला शहेरो पर, युक्रेनना 11 जेटला शहेरो पर छे ते हुमलो करवामां आव्यो छे रशिया द्वारा, अने युक्रेन द्वारा पर तेनी पुष्टि करवामां आवी छे। युक्रेन द्वारा कहेवामां आव्युं छे के रशिया द्वारा बेलिस्टिक मिसाइल वडे हुमलो करवामां आव्यो छे। रशियाए पोताना एरपोर्ट छे ते बंद करी दीधा छे। युक्रेननी जे राजधानी छे कीव तेमां पण हुमलो करवामां आव्यो, अने जे कीव एरपोर्ट छे तेने पण खाली करवामां आवी रह्यो छे। जे प्रकारे अत्यारे रशिया द्वारा जाहेरात करवामां आवी हती सैन्य कार्यवाहीनी जाहेरात करवामां आवी हती युक्रेन द्वारा, अने नाटो जे सभ्य पदो छे ते तमाम नाटो देशोने पण तेमणे एक प्रकार चेतवणी आपी हती के कोई पण वचमां आवशे तो तेमने पण छे ते करारो जवाब आपवामां आवशे। तो रशियाना राष्ट्रपति पुतिननी वात करीए तो युक्रेन सामे युद्धनी जाहेरात करी, अने जे रीते युद्धनी जाहेरात करतानी साथे रशिया युक्रेननी राजधानी कीव सहित जेटला 11 शहेरो छे त्यां तेमणे हुमलो कर्यो हतो। युक्रेननी राजधानी कीवमां जोरदार विस्फोटना अवाजो संभळाया त्यारे लोकोमां पण एक प्रकारे डरनो माहोल जोवा मळी रह्यो छे। अने जे युक्रेनना राष्ट्रपति छे तेमणे पण कह्युं के हुमलाना जवाब आपवामां आवशे, अने रशियाने रोकवा माटे आजे जे वात करी तो यूएन में महत्वनी बैठक है ते थवा जाई रही है। यूएन द्वारा पण एक प्रकार कहेवामां आव्युं छे के रशिया पोताना सैनिकों ने हुमलो करता रोके, आ तमाम जे विवाद छे तेनो निवेड़ो शांतिपूर्वक लावानी कोशिश करी शकाय छे, अने रशिया पोताना सैनिकों ने हुमलो करता रोके तेवुं कह्युं छे। अने रशिया एक बाजू कही रह्युं छे के जो युक्रेन नहीं माने तो आ युद्ध छे ते थईने ज रहेशे, जे रेड लाइन छे ते क्रॉस करी दीधी छे युक्रेने तेवुं छे ते रशियानुं कहेवुं छे। आ साथे ज जे युक्रेनना सैनिकों छे ते पोताना हथियार मूकी दे अने आत्मसमर्पण करी ले तेवुं पण जे रशियाना राष्ट्रपति छे व्लादिमीर पुतिन तेमणे पण आ प्रकारे चेतवणी युक्रेनने आपी दीधी छे। तो विवाद छे, घणा लांबा समयथी विवाद छे। युक्रेने जे जाहेरात करी छे कि 2024 सुधी ते नाटोनुं सभ्ય રહેશે, અને તેને જ લઈને રશિયા નારાજગી વ્યક્ત કરી ચૂક્યું છે, અને તેને જ લઈને રશિયા છે તે અત્યારે સતત હુમલા કરી રહ્યું છે। જે પ્રકારે 2014માં રશિયા દ્વારા યુક્રેનને જે ક્રિમિયા છે ક્રિમિયા પર કબજો જમાવવામાં આવ્યો, અને તે જ રસ્તેથી અત્યારે જે રશિયા છે તે યુક્રેનમાં પ્રવેશી રહ્યું છે। આ સિવાય જે બીજા બે અલગ જે રાજ્યો હતા તેમને પણ અલગ દેશ તરીકેની એમને સ્વતંત્રતા આપી છે વ્લાદિમીર પુતિને, અને તે તમામ જે પૂર્વીય ભાગ છે જે રશિયાની બોર્ડર પર મળે છે તે તમામ ભાગ પર રશિયાનું જે કબજો જમાવી બેઠા છે, અને ત્યાર તેને લઈને યુક્રેનને એક પ્રકારે ડર સતાવી રહ્યો છે કે તે જ રસ્તેથી જે રાષ્ટ્રપતિ પુતિન છે પોતાના સૈનિકોને યુક્રેનમાં મોકલી શકે છે। તો રશિયાનું કહેવું છે કે જો યુક્રેન નાટોનું સભ્યપદ રહેશે, નાટોમાં સભ્યપદ લેશે, તો રશિયાને જે સુરક્ષા છે તેના પર એક પ્રકારે ખતરો છે। રશિયાનો આ સીધો પોઈન્ટ છે, અને યુક્રેન છે તે કહી રહ્યું છે કે તે નાટોનું સભ્યપદ લેશે, કારણ કે જે પ્રકારે યુક્રેનને પણ ડર છે કે રશિયા યુક્રેન પર કબજો જમાવવા માંગે છે, અને રશિયા એવું કહી રહ્યું છે કે યુક્રેન પર કબજો જમાવવાનો હાલ કોઈ જ ઈરાદો રશિયાનો નથી। એટલે જે પ્રકારે ક્રિમિયાની વાત કરીએ તો 2014માં ક્રિમિયા પર કબજો જમાવી લીધો છે, દક્ષિણ બાજુ આવેલું છે, દક્ષિણ પૂર્વ બાજુ જે આવેલું છે ક્રિમિયા, અને તેમાં તો જે પ્રકારે વાત કરીએ છીએ આ તમામ જે તણાવ છે તેને લઈને અનેક ભારતીયો પણ જે યુક્રેનમાં છે ભારતીયોને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે વિશેષ બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, અને જે પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે તેને લઈને જે ભારતીયો છે આ સિવાય જે ત્યાંના નાગરિકો છે તેમનામાં પણ એક પ્રકારે ભયનો માહોલ છે। ભારતીયોને લીધા વગર વિમાન છે તે પરત ફર્યું છે। આ તમામ જે યુદ્ધની જાહેરાત કરી દેવામાં આવી છે, અનેક ભારતીયો યુક્રેનના કીવમાં અત્યારે અટકાવાયા છે। એરપોર્ટ છે ત્યાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે સુરક્ષિત સ્થળે લઈ જવા માટે, જે ભારતીયોને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। એટલે આ સમગ્ર તણાવની અસર છે તે સામાન્ય નાગરિકો પણ પડી રહી છે, ત્યારે યુક્રેનથી જે એર ઇન્ડિયાનું વિમાન છે તે ખાલી પરત ફર્યું છે, કારણ કે કીવ પર જે હુમલો કર્યો છે ત્યારબાદ એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે, એરપોર્ટને ખાલી કરવામાં આવી રહ્યું છે। એટલે કે જે વિમાન લેવા ગયું હતું ભારતીય વિદ્યાર્થીઓને કે જે ભારતીય નાગરિકોને ત્યાં લેવા ગયું હતું તે વિમાન એર ઇન્ડિયાનું વિમાન પરત પાછું ફર્યું છે, અને પણ ખાલી પરત ફર્યું છે। એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે યુદ્ધની સ્થિતિ અત્યારે જે જણાઈ રહી છે અને કેટલી ગંભીર સ્થિતિ અત્યારે યુક્રેનમાં બની રહી છે તે આ સ્થિતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે એરપોર્ટ પણ બંધ કરી દેવાની ફરજ પડી ગઈ છે। અનેક ભારતીયો અત્યારે યુક્રેનના કીવમાં ફસાયા છે, અને તે લોકો ત્યાંથી નીકળવાની છે તે રાહ જોઈ રહ્યા છે।